વડોદરામાં થી કમાટીબાગ ઝૂમા હરણ પર કૂતરાના હુમલાથી મોતના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનને તપાસના આદેશ આપ્યા છે અને આ મામલે કમિશનર દ્વારા ઝૂ ક્યુરેટરને તપાસ સોંપવામાં આવી છે. આ સાથે જ સિક્યુરિટી એજન્સી ગ્રુપ 7 ને નોટિસ પણ ફટકારવામાં આવી છે. સમાચાર વડોદરાથી મળી રહ્યા છે. કમાટીબાગ ઝૂમા હરણ પર કૂતરાના હુમલાથી મોતના મામલે મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. આ મામલે કમિશનર દ્વારા તપાસ સોંપવામાં આવી છે. આ સાથે જ સિક્યુરિટી એજન્સી ગ્રુપ 7 ને નોટિસ પણ ફટકારવામાં આવી છે. વડોદરાના કમાટીબાગ ઝૂમાં હરણ પર કૂતરાના હુમલાથી મોતના મામલે મ્યુનિસિપલ કમિશનરે હવે તપાસના આદેશ આપ્યા છે. આ મામલે કમિશનર દ્વારા ઝૂ ક્યુરેટરને તપાસ સોંપવામાં આવી છે. તો આ સાથે જ સિક્યુરિટી એજન્સી ગ્રુપ 7 ને નોટિસ પણ ફટકારવામાં આવી છે. વડોદરામાં કમાટી બાગ ઝૂમાં હરણ પર કૂતરાના હુમલાથી મોત મામલે મ્યુનિસિપલ કમિશનરે હવે તપાસના આદેશ આપ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. વીએમસી કમિશનર હવે એક્શનમાં આવ્યા છે. ઝૂ ક્યુરેટરને તપાસ સોંપવામાં આવે છે. વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ ચાવડા વડોદરાથી ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે. માનુ, કમાટી બાગ ઝૂમાં હરણ પર કૂતરાના હુમલાથી મોત મામલે કમિશનર દ્વારા કયા પ્રકારના તપાસના આદેશ અપાયા છે? મનીષા, ગઈકાલે હરણનું જે પિંજરું છે એની અંદર કૂતરા ભરાઈ આવ્યા હતા અને કૂતરાનો આંતક મચાવ્યો હતો અને 6 હરણના મોત થયા હતા. એટલે આ ઘટનાને પગલે ખૂબ જ ગંભીરતા લેવામાં આવી રહી છે. કારણ કે ઝૂમાં જયારે સુરક્ષિત કહેવામાં આવે છે પ્રાણીઓ ત્યારે આ રીતે હુમલો થયો છે અને આ હુમલામાં ચોક્કસ રીતે સિક્યુરિટી ગાર્ડ છે એમની ગંભીર બેદરકારી હોય એ બહાર આવી રહ્યું છે. અત્યારે હાલ તો મ્યુનિસિપલ કમિશનરે આ બાબતને ગંભીરતાથી લીધી છે. રાષ્ટ્રીય ઝૂ ઓથોરિટી છે એને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત જે ઝૂના ક્યુરેટર છે એમને આખી આ મામલાની તપાસ છે સોંપવામાં આવી છે. 2 દિવસની અંદર આ તપાસ કરી અને કોની બેદરકારી છે અને આ ઘટના શેના કારણે બની એ બાબતની તપાસ ક્યુરેટરને સોંપવામાં આવી છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા જે સિક્યુરિટી એજન્સી છે એના સંચાલકોને પણ નોટિસ ફટકારવામાં આવી છે કે આ બાબતે ખુલાસો કરવામાં આવે. આમ ગઈકાલે જે ઘટના બની છે એ ખૂબ જ દયનીય ઘટના છે. કારણ કે ઝૂની અંદર રહેલા પ્રાણીઓ પણ સુરક્ષિત નથી એવું કહી શકાય અને એના કારણે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ સોંપવામાં આવી છે અને એનો અહેવાલ 2 દિવસની અંદર મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવશે. મનીષા, આભાર માનું આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે.